नमस्कार, खबरशे.com परथी हूँ राजेश शाह। दर्शक मित्रों, पाटीदार अनामत आंदोलन पछी मोटा नेता तरीके उभरी आवेला हार्दिक पटेल ने ताजेतरमां कांग्रेसना कार्यकारी प्रमुख गुजरातना तरीकेनो एमने होद्दो आपवामां आव्यो छे। तो हार्दिक पटेल शू करशे, हार्दिक पटेल ने केम होद्दो आपवामां आव्यो, એવી ઘણી બધી બાબતોની ચર્ચા કરવા માટે આજે અમારી સાથે છે વિજયભાઈ પાનસેરિયા। વિજયભાઈ પોતે પણ પાટીદાર અનામત આંદોલનથી એક નેતા તરીકે ઉભરી આવ્યા છે અને એ કોંગ્રેસના કોર્પોરેટર તરીકે એવું પણ અત્યારે હાલમાં છે। તો એ હાર્દિકને સારી રીતના જાણે છે અને એક પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા છે, તો આપણે એમની સાથે વાત કરીશું। વિજયભાઈ, ખબરશે.com માં તમારું સ્વાગત છે। પહેલાં અમારે એ જાણવું છે કે કોંગ્રેસમાં આમ ગુજરાતની અંદર આમ તો ઘણા નેતાઓ છે, જૂના બી છે, તો એમ છતાં હાર્દિકને કાર્યકારી પ્રમુખ બનાવવા પાછળનું કારણ શું? તમે જોતો હશો કે સમયાંતરે કોઈ પણ પક્ષમાં સંગઠનમાં ફેરફારો થતા હોય છે। તમે જોયું છો, પાટીદાર મુવમેન્ટ બાદ હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસ જોઈન કરી ત્યારથી જ તે બધાને હતું કે અમને એક સારું એવું પદ મળશે। બરાબર, તમે જોયું હશે કે હાર્દિક પટેલની જે ક્વોલિટી છે, જે પાટીદાર મુવમેન્ટ વખતે એમનું જે ગામે ગામ, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે જે સંગઠન છે, પોતાની વ્યક્તિગત જે લીડરશિપની આવડત છે, એમનો જ એમને આજે ફાયદો થયો છે। બીજું, આટલે જ એમને કાર્યકારી પ્રમુખ તરીકે એમની નિમણૂક થઈ છે। એમને પ્રમુખની નીચે બીજા 3-4 કાર્યકારી પ્રમુખો બનતા હોય છે, એમાંનું એક પદ મળ્યું છે તો ઘણું મોટું પદ છે, અને કોઈ વ્યક્તિને એટલી નાની ઉંમરે પદ મળવું એ ઘણી મોટી વાત છે। મેં તમને જે કીધું કે બંને ક્વોલિટી, કે જે એક લીડરશિપની ક્વોલિટી હોવી જોઈએ અને જે સંગઠનની, જે પાટીદાર મુવમેન્ટ વખતે જે હાર્દિક પટેલની જે પકડ હતી, જે એમની તાકાત હતી, એ તાકાત, ખરી તાકાત જે શું છે એ કોંગ્રેસ પક્ષે જાણી, એટલે જ એટલું મોટું અને મહત્ત્વનું પદ હાર્દિક પટેલને આપવામાં આવ્યું છે। વિજયભાઈ, તમારી વાત સાચી છે, એ 25 વર્ષની હાર્દિક પટેલની ઉંમર છે અને આટલી નાની ઉંમરે આટલી મોટી નેતાગીરી મળવી એ પણ એક એચિવમેન્ટ છે, અને કદાચ કોંગ્રેસે પણ એમની કામગીરી જોઈને જ એમને પદ આપ્યું હશે। તો હવે અમારે તમને એ પૂછવું છે કે એમને આ કાર્યકારી પદનું જે પ્રમુખ આપ્યું, એમ પદ આપ્યું, તો એને કારણે કોંગ્રેસની અંદર શું ફરક પડશે? હા, તમે જોતા હશો કે જ્યારે પણ કોઈ પણ નવી લીડરશિપ આવતી હોય છે ત્યારે એમાં ઘણા ફેરફારો થતા હોય છે। જ્યારે કોઈ યંગ લીડર આવે છે, હવે હાર્દિક પટેલને તમને વેધર તમને એને ગમ, તમે એને પસંદ કરો કે ના કરો, પણ આપણે એ સ્વીકારવું જ પડે કે કોઈ એટલો નાની ઉંમરમાં, કોઈ 22 વર્ષની ઉંમરથી લઈ અને 5 વર્ષના ગાળામાં, એટલું નાના ગાળામાં કોઈ સક્સેસનો જે રેશિયો જોઈએ તો ઘણો ઓછો હોય છે। એ હાર્દિક પટેલે સાબિત કરી બતાવ્યું છે કે એક નાની ઉંમરમાં વ્યક્તિ શું અચીવ કરી શકે પોતાની મહેનતથી, પોતાની ધગસથી, પોતાની જે લીડરશિપની ક્વોલિટી છે એનાથી। હવે પક્ષમાં શું ફરક પડશે તે તમને કહું, જ્યારે કોઈ નવો લીડર આવતા હોય છે ત્યારે એક નવી આશા જાગતી હોય છે, નવું એક મુમેન્ટ જાગતી હોય છે। આનાથી શું થશે કે જે રાજકીય રીતે અત્યાર સુધી જે છાપ હતી કે મોટી ઉંમરના જ ફક્ત લીડરો હોય છે, એમની પાસે જ કમાનો હોય છે, એ જે પરસેપ્શન છે લોકોનું એ તૂટશે, અને જે નવી યંગ જનરેશન છે જે હંમેશા રાજકારણથી દૂર જતી હોય છે એને પણ રાજકારણમાં રસ લાગશે। કારણ કે રાજકારણ એ સમાજનો ભાગ છે, એ સીધી ને આડકતરી રીતે તમામ પાસાઓને અસર કરતો હોય છે। આ જ રીતે જો નવા છોકરાઓ, નવા યંગસ્ટરો રાજકારણમાં જોડાશે અને પક્ષો એમને જો આવી મોટી જવાબદારી આપશે તો લોકોને પણ વિશ્વાસ જાગશે કે ભાઈ આમાં ફક્ત જાતિવાદ કે ફક્ત પરિવારવાદ પ્રમાણે હોદ્દા નથી મળતા, તમે જો મહેનત કરો, તમારામાં જો લીડરશિપ ક્વોલિટી હોય, તમારામાં જો સંગઠનની તાકાત હોય, તો તમને કોઈ પણ પ્રકારનો પક્ષ હોય તો એ તમને આ રીતની તકો આપતી હોય છે। અને એ કોંગ્રેસ પક્ષે હમણાં સાબિત કરી બતાવ્યું કે એમનું કોઈ પણ એવું મોટું ફેમિલી બેકગ્રાઉન્ડ નથી, એવું કોઈ મોટું બેકગ્રાઉન્ડ ન હોવા છતાં પોતાની જે મહેનત છે, પોતાની જે મુવમેન્ટમાં, પાટીદાર મુવમેન્ટમાં જે એમણે લીડરશિપ લીધી, જે ગામે ગામે એમનું પોતાનું સંગઠન જે જમાવ્યું, એ જ ફાયદો આજે કોંગ્રેસને થશે, એ જ આશા સાથે આજે યંગસ્ટરને, આજે હાર્દિક પટેલને એ લીડરશિપ આપી છે। વિજયભાઈ, તમે ગુજરાતમાં જુઓ ને તો છેલ્લા લગભગ 15-15 વર્ષથી કોંગ્રેસે કંઈ ઉકાળ્યું નથી અને એની નેતાગીરી જૂથવાદ અને રાજકારણમાંથી ક્યારેય બહાર નથી આવી। તો આવા સંજોગોમાં અને જ્યારે કોંગ્રેસ પાસે એવી કોઈ કાર્યકરોની ફોજ પણ નથી, તો હાર્દિક પટેલ કેટલો સમય ટકશે એવું તમને લાગે છે? હવે કેટલો સમય ટકશે એ તો એણે સાબિત કરી દીધું કે ભાઈ એ લાંબી રેસનો ઘોડો છે,
કેમ કે એટલી નાની ઉંમરમાં આટલું મોટું પદ મેળવવું એ જેણે સાબિત કરી આપ્યું છે કે હું લાંબી રેસનો ઘોડો છું. બીજું, સત્તા આજે હોય છે કાલે નથી હોતી, સત્તા એ પરમેનન્ટ નથી, પરંતુ જ્યારે આવા યંગસ્ટરો આવે છે ત્યારે એક સમાજમાં એક લોકોમાં એક નવી આશ જાગતી હોય છે કે આ કંઈક કરશે સમાજ માટે, આપણા દેશના લોકો માટે, આપણા સમાજ વ્યવસ્થા માટે. તમામને કંઈ ને કંઈ આશા હોય છે. સત્તા કેવી વસ્તુ છે કે સત્તા આજે કોઈ પક્ષની છે કાલે નથી, કાલે કોઈ બીજા પક્ષની છે, પરંતુ જ્યારે આવી લીડરશિપ આવતી હોય છે ત્યારે એક નવી આશા આવતી હોય છે, એક નવી આશા, એક આશા, એક ઝોમ આવતો હોય છે લોકોમાં કે આ આ મારા દેશ માટે, મારા સમાજ માટે આ કંઈક કરીને બતાવશે. અને જે પણ પ્રાથમિક સમસ્યાઓ છે, જે તે રાજ્યની હોય કે સિટીની હોય, એ સોલ્વ કરવામાં એમને મદદરૂપ થશે. માનો કે જે પ્રાથમિક સમસ્યાઓ શિક્ષણ સંબંધિત હોય, આરોગ્ય સંબંધિત હોય, તો આ જ યંગસ્ટરો એ આ મુદ્દાઓ ઉચકતા હોય, ભલે તે વિપક્ષમાં હોય કે શાસકમાં હોય, પરંતુ આનો ફાયદો અલ્ટિમેટ લોકોને થતો હોય છે. તો દર્શક મિત્રો, હાર્દિક પટેલે તાજેતરમાં આ કાર્યકારી પ્રમુખ પદ મેળવ્યા પછી એવું એક નિવેદન તરત એમણે કર્યું હતું કે 2022 વિધાનસભાની ચૂંટણી આવશે તો ત્યારે કોંગ્રેસની જીત મળશે એવો એમણે એક દાવો કર્યો છે. એ પહેલાં પણ ઘણા ઇલેક્શનો આવવાના છે તો સ્વાભાવિક છે કે એમાં પરફોર્મન્સ ખબર પડી જશે. પરંતુ હવે આપણે એ જોવાનું રહેશે કે હાર્દિક પટેલને આપ્યા પછી કોંગ્રેસમાં કેટલો સુધારો આવે છે એ સમય આપણને ખબર પડશે. વિજયભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો.